હેલો વિદ્યાર્થી મિત્રો, નોવેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં તૃપ્તિબેન વાલંકી આપનું સ્વાગત કરું છું. હવે આપણે પાઠ 19 સુધી જોઈ ગયા છીએ. હિન્દી ગુજરાતી કેમ કરાય પણ જોયું. હવે પાઠ 20 જોવાનું છે. તો ચાલો પાઠ 20 ના શબ્દાર્થ જોઈ લઈએ, જે શબ્દો અઘરા છે. તો પેલા શબ્દનું ગુજરાતી જોઈએ, પછી આપણે વાક્યનું ગુજરાતી કરીશું. પાઠ 20 મોર. પેલા પોપટ પાઠ જોયો 19 નો, આ પાઠ છે મોરનો. જો તમે પોપટ વિશે 5 વાક્યો લખવાના કહે તો તમને આવડવા જોઈએ. મોર વિશે તમે 5 વાક્યો લખવાના કહે અથવા તો મોર વિશે હિન્દીમાં નિબંધ લખો એમ કહે તો આ બધું તમે એમાં લખી શકો છો. એટલે બરાબર પાઠને સમજજો. સહેલો છે, ધ્યાન દેશો તો આવડી જશે. શબ્દાર્થ સબસે એટલે બધાથી, પંખ એટલે પાંખ, સિર પર એટલે માથા ઉપર, બાદલો એટલે બાદલો, કલા એટલે કળા, આવાજો એટલે અવાજો, પ્રિય એટલે પ્રિય અથવા તો વાહન, ભારે તો ભારે એટલે વજન વાળો, ભારે ભારી તો ભારે પણ થાય અને વજન વાળો પણ થાય, બહુ તો વધારે. આ શબ્દાર્થ તમારે 3 વાર ગુજરાતી સાથે લખવાના છે, પાકા કરવાના છે. હવે પાઠ 20 નું ગુજરાતી આપણે જોઈ લઈએ. પાઠ 20 મોર. મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે. પહેલી શરૂઆત સરસ રીતે કરી, બરાબર કે નાનો એવો વાક્ય સરસ સુંદર છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. આપણે જેટલા પક્ષીઓ છે ને એમાંથી મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી ગણાય છે, કારણ કે તે સુંદર છે. આપણે જોઈએ રાષ્ટ્રીય પ્રાણી કયું તો આપણે કહેવા, રાષ્ટ્રીય ફૂલ કયું તો તરત કહીએ આપણે કમળ. તો એવી રીતે રાષ્ટ્રીય પક્ષી મોર છે. મોર સબસે સુંદર પક્ષી હે. મોર બધાથી સુંદર પક્ષી છે. બધાથી સુંદર મોર છે. ઈ જેટલો રંગબેરંગી સુંદર છે એવું કોઈ પક્ષી છે નહીં. મોર કે સિર પર કલગી હોતી હે. મોરના માથા પર કલગી હોય છે. જો તમે મોરનું ચિત્ર દોરો છો ને, તો મોરનું ચિત્ર દોરો તો એના માથા ઉપર શું હોય, જો આવું છૂજું હોય તો આને શું કહેવાય, આ જે હોય એને કલગી. શું કહેવાય? કલગી, બરાબર ને? મોર દોરો ત્યારે તો આ તમારે સમજી લેવાનું છે, એને કહેવાય કલગી. કુકડાના ઉપર એ છૂજું હોય, જો તમે બીજા ક્યાં પક્ષી ઉપર હોય તો આપણે કુકડા, પણ આપણે શું કરવાનું છે, સામાન્ય જ્ઞાનમાં આપણે બે લખીએ છીએ, પણ મોરના સિર ઉપર કલગી હોય આને આપણે કલગી કહીશું. મોર બાદલો કો દેખ કર ખુશ હોતા હે. મોર ક્યારે ખુશ થાય? જ્યારે વરસાદ આવે અને કાળા ભમર વાદળો જોવે ત્યારે વરસાદ આવે. તો વરસાદ આવવાની જયારે શરૂઆત હોય ત્યારે વાદળોને જોઈને ખુશ થાય છે. અને જો મોર બાદળોને જોઈને ખુશ થાય છે અને કેવો સરસ અવાજ કરે છે, આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ. મોર ખુશ હોને પર નાચતા હોય, વાદળોને જોવે પછી ખુશ થાય. મોર ખુશ હોય ત્યારે નાચે છે. મોર પંખ ફેલ્યા પર કલા દેખાતા હે. જો મોરના પીછા ખૂબ જ લાંબા હોય, બધા છોકરાઓએ મોર જોયો જ હોય જ છે, એટલે મારે બધું વધારે તો કઈ કહેવાનું થતું નથી. મોર પોતાના પાંખ ફેલાવીને એકદમ પીછા ફેલાવે છે અને શું કળા દેખાડે છે, કેવું સરસ નૃત્ય કરે છે. મોરનો મોર પીવું પીવું અવાજ કરતા હે. મોર ટેવું ટેવું અવાજ કરે છે. અહીંયા આપણે પીવું પીવું હિન્દી છે તો અહીંયા આપણે પીવું પીવું નથી લખવાનું, ટેવું ટેવું. મોરનો અવાજ અહીંયા એવો કરવાનો છે. અને અહીંયા જુઓ પીવું છે એ કેવા લખ્યું છે, સિંગલ અવતરણ ચિહ્નમાં. એટલે એ શબ્દને અવતરણ ચિહ્નની અંદર બાંધી દીધેલો છે બે વખત. જો આને સિંગલ અવતરણ ચિહ્ન કહેશું પછી ડબલ કર્યા હોય તો એને ડબલ અવતરણ ચિહ્ન કહેવાય. હું એમ કહું કે આ જે ટેમ્પો છે એ સિંગલ અવતરણ ચિહ્નમાં લખો તો તમને મોઢે લખતા પણ આગળ જતા આવડવું જોઈએ, પ્રશ્નના જવાબ આવે કે કોઈ 5 વાક્ય મોઢે લખાવ તો તમને આવડવા જોઈએ. મોર ટેમ્પ ટેમ્પ અવાજ કરે છે. પછી જો આપણે આવીને અહીંયા હિન્દી મોર સબ લોકો કો પ્રિય લગતા હે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોતા જજો જે લાઈન પહોંચ્યા છીએ. મોર બધાની પ્રિય વહાલો લાગે છે. મોર કા શરીર ભારી હોતા હે. મોરનું શરીર ભારે હોય છે, વજન વાળું હોય.
હોય છે, કારણ કે પિક્ચરો હોય છે કેટલો બધો હોય છે. મોર બહુત ઊંચે કબ ઉડ નહીં સકતા, મોર વધારે ઊંચે ઉડી શકતો નથી, વધારે ઊંચે સુધી ઉડી શકતો નથી, કારણ કે મોરનું શરીર કેવું છે, ભારે છે, એટલે તે વધારે ઊંચે ઉડતો નથી. પંખીઓ બધા પોતાનું શરીર હલકું હોવાને લીધે આકાશમાં ઊંચે ઉડે છે, પણ મોર પાસે પીછા છે, કેટલા એકદમ લાંબા ને ફટાતા, એટલે તેનું શરીર વજનવાળું હોય એટલે વધારે ઊંચે ન ઉડે, ડાળીએથી નીચે આવે, નીચેથી ડાળી ઉપર જઈ શકે, પણ આકાશમાં ઉડતો મોર આપણે ક્યારે જોઈએ નહીં. તો આ જો આના શબ્દાર્થ થયા, એ પાકા પણ કરવાના છે, ત્રણ વાર લખવાના છે. અહીંયા મેં છે ને અમુક લીટી નીચે ગુજરાતી લખ્યું છે, અમુક સામે લખ્યું છે, જેથી કરીને આખો પાઠ આપણે એક સાથે સમજી લઈએ. તમારે આ પાઠનું ગુજરાતી બે વાર લખવાનું રહેશે, જેથી કરી તમને મોરનો નિબંધ પણ આવડી જાય અને એનું ગુજરાતી પણ આવડી જાય. ગુજરાતી જે છે એ તમે ગુજરાતીની નિબંધમાં મોરનો નિબંધ લખો તો લખી શકો, અને હિન્દીનો નિબંધ છે હિન્દી લીટીમાં લખી શકો. એટલે આપણે પ્રયત્ન કરશું અને ધીમે ધીમે અક્ષર સારા કરવા કરતા રહીશું, અને હિન્દી કેમ લખાય સમજશું, વાંચતા શીખી જશું, અને મોરનો નિબંધ અહીંયા મોરનો પાઠ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય શીખીશું. થેન્ક યુ.